આશ્રમમાં આપણે પ્રાર્થના કરી. આપણા બંને વડીલો જયારે હાજર છે ત્યારે જે રીતે ભંડારે છે ત્યારે વિકાસના હરેક કાર્યો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખૂબ અમરેલી જિલ્લામાં વિકાસની હરણફાળ મોટા પ્રમાણમાં સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. આગામી વર્ષની અંદર અવિરતપણે પણ ચાલુ રહે એ પણ અમને પૂરો ભરોસો છે. વિશેષ સમય લેતો નથી પણ સમગ્ર આગેવાનશ્રીઓ કાર્યકર્તા મિત્રો જ્યારે અહીં હાજર હોય ત્યારે હું અમરેલી વિધાનસભા વતી અમરેલી પરિવાર વતી સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવી પ્રણાલિકા સ્વાગત માટેની ચાલુ કરવામાં આવી છે. અમે ને દિલીપભાઈ સાહેબ એક કાર્યક્રમમાં હાજર હતા અને કાર્યક્રમમાં લગભગ સન્માનનો કાર્યક્રમ અડધો કલાક સુધી હાલ્યો હતો. ત્યારે એવી વાત નક્કી કરી દિલીપભાઈ કે આમાં ફેરફાર કરવો જોઈએ, એક સાથે બધાનું સન્માન થઈ જાય એ પ્રકારે આપણે કંઈક ગોઠવવું જોઈએ. આજે નવા વર્ષના પહેલાથી શરૂઆત કરવામાં આવી કે સ્નેહ મિલનની અંદર પુષ્પ પાખડથી એકની સાથે સ્ટેજ ઉપરના સન્માનીય મંચનું સ્વાગત થઈ જાય, કોઈનો સમય ના બગડે એ પ્રકારની પ્રણાલિકાથી ચાલુ કરવામાં આવી છે. ત્યારે આને આપણે અવિરતપણે ચાલુ રાખવાની છે. ફરી ફરી સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને સૌને આવકારું છું. સૌને દાદાજી મારા રામ રામ, અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. મિત્રો, 500 વર્ષ પછી આજે ફરીથી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા હોય ત્યાર બાદની આ પ્રથમ દિવાળી છે મિત્રો. એટલે આપણા સૌના માટે આ ગૌરવપૂર્ણ ઘટના અને ગૌરવરૂપ દિવાળી છે. ત્યારે હવે હું શુભેચ્છા સંદેશ માટે ભાઈ શ્રી જનકભાઈ તલાવિયાને નમ્ર વિનંતી કરું. લાઠી બાબરા વિધાનસભાના નોકરી ધારાસભ્ય ભાઈ શ્રી ભરતભાઈ જનકભાઈ તલાવિયા. ભારત માતા કી જય. અમરેલી વિધાનસભાના પૂર્વ કેન્દ્રીય મંત્રી સાહેબ રૂપાલા સાહેબ, આપણા ઇફકોના ચેરમેન અને સહકારી શિરોમણી ભાઈ શ્રી દિલીપભાઈ સંઘવાણી સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મુખ્ય દંડક એવા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, આપણા સાંસદ એવા ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, તેમજ પૂર્વ સાંસદ ભાઈ શ્રી નારણભાઈ કાછડિયા, અમર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લાના ત્રણેત્રણ મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ, ભાઈ શ્રી મેહુલભાઈ, ભાઈ શ્રી પીઠાભાઈ ઉપસ્થિત, કૌશિકભાઈ જે પ્રમાણે બધાના નામ લીધા અને મારો ટેકો આપી મંચ પર ઉપસ્થિત તમામ સંગઠન અને મોરચાના અધિકારીઓ કાર્યકર્તાઓ મિત્રો, ગામડેથી વધારેલા તમામ આગેવાનો, નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત તમામ લોકોનો હું આ નવા વર્ષમાં હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું. તેમજ આગામી નવું વર્ષ આપણા સૌ માટે સુખમય, શાંતિમય અને નિરોગી રહે એવી વૃક્ષા દાદાને મારા અંદરથી પ્રાર્થના કરી એના ચરણોમાં પણ વંદન કરું છું. જે રીતે કૌશિકભાઈ હમણાં વાત કરી કે આ દેશનો વિકાસ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે માર્ગદર્શન નીચે આ દેશનો સતત આ રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે, એવી જ રીતે આ અમરેલી જિલ્લામાં પણ જે રીતે વિકાસની સરવાણી સતત ચાલુ છે અને આવતા નવા વર્ષમાં પણ આપ સૌ કાર્યકર્તા મિત્રો અને આગેવાનોના માર્ગદર્શન નીચે આપ સૌના આશીર્વાદથી અમરેલી જિલ્લાનો અને તાલુકાઓનો વિકાસ થાય એવી પણ મા ભગવતીભાઈ પ્રાર્થના કરી અને ફરી એક વખત આપ સૌને નવા વર્ષના જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા સાહેબ, ધારાસભ્ય શ્રી રામ કૃપાથી જેને રોજ દિવાળી, ભારતીય જનતા પાર્ટી પરિવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં આજે જ્યારે વિકાસના પથ ઉપર દોડી રહ્યું હોય ત્યારે પણ આપણને પંડિત દીનદયાળજીએ કહ્યું અંત્યોદયની વિચારધારા કે ચલો જરા એ દીપ મહા જરા અભિભી અંધેરા, એટલે હજી પણ ભારતના વિકાસને વધારે આગળ વધારીએ અને છેવાડાના માનવી સુધી આ વિકાસના ફળો પહોંચાડીએ તેવી નવા વર્ષની આપણે સૌ સંકલ્પ લઈએ. હવે હું આપણા
અમરેલી સંસદીય વિસ્તારમાં 3 વખત જેવો સતત સાંસદ તરીકે રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અમારી સાથે જેમણે ખૂબ સારો વિકાસના કામો કર્યા છે તેવા માનની શ્રી નારણભાઈ કાચરિયા સાહેબને નમ્ર વિનંતી કરું કે શુભેચ્છા સંદેશ આપે. માનની શ્રી નારણભાઈ કાચરિયા સાહેબ. ભારત માતા કી વંદે. આજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં અમરેલી વિધાનસભા, અમરેલી કુકાવા અને અમરેલી શહેર તમામ વડીલ આગેવાનો, યુવાન દોસ્તો, બહેનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અને હોદ્દેદારો, આવનારું વર્ષ આપણા બધા માટે, સમગ્ર રાષ્ટ્ર માટે, રાજ્ય માટે અને જિલ્લા માટે નરેન્દ્ર મોદી સાહેબ જે મથામણ અને મહેનત કરી રહ્યા છે, જે વિકાસની ગતિ પકડાયેલી છે, એમાં આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખરેખર એક નિષ્ઠાથી કામ કરી રહ્યા છે અને ગુજરાત વિકાસને પંથે આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત એક રોલ મોડલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે ત્યારે આજે આપણા વડાપ્રધાન દિવાળીની અંદર આપણે બધા આપણા ઘેર દિવાળી ઉજવીએ છીએ, આપણા પરિવાર સાથે ઉજવીએ છીએ ત્યારે આ દેશના વડાપ્રધાન કચ્છની સરહદ ઉપર આપણા જવાનો સાથે ગઈ રાતના દિવાળી ઉજવી અને બધા જવાનોના મોં મીઠા કરાવ્યા, એટલે ખરેખર આ નવા વર્ષમાં વડાપ્રધાનને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ દેશનું ગૌરવ છે, આપણા રાજ્યનું ગૌરવ છે અને આવનારા સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા નરેન્દ્રભાઈને એટલી મોટી શક્તિ આપે કે સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વના નેતા બન્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી ભારત વિકસિત ભારતની સાથે આપણે જોડાઈ તો આપણું રાજ્ય અને આપણો જિલ્લો એક વિકાસને પંથે આગળ વધે, એમાં સૌ સહિયારો પુરુષાર્થ કરીને આગળ વધીએ એવી શુભેચ્છા અને આવનારું વર્ષ આપને બધાની માટે સુખમય, સમૃદ્ધિમય અને આરોગ્યમય નીવડે એવી શુભેચ્છા. માં ખોડિયારના શરણોમાં પ્રાર્થના. જય માં ઉમા, જય માં ખોડલ, જય પાટીદાર. માતા કી. મંચ ઉપર બિરાજમાન સૌના માર્ગદર્શક આદરણીય રૂપાલા સાહેબ, એવા જ આપણા મોરબી વડીલ આદરણીય દિલીપભાઈ, નાણભાઈએ જેમ કીધું એમ મંચ ઉપરના સૌ આગેવાનો, અમરેલી વિધાનસભા વિસ્તારના સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. આદરણીય રૂપાલા સાહેબ, દિલીપભાઈ, કૌશિકભાઈ, નારણભાઈ, ભરતભાઈ, સૌ જે કોઈ શુભકામનાઓ આપે છે એમાં મારો સૂર પણ પુરાવું છું. કૌશિકભાઈ અમારા વિધાનસભાના મોનિટર છે, એટલે એના દરેક કાર્યક્રમમાં અમે ગમે ત્યાં હોઈએ તો 5 મિનિટ અમારે અવશ્ય આવવું પડે, નહીતર વિધાનસભામાં અમને ખૂબ હેરાન કરે, અમારી પૂરી હાજરી ન પૂરે એટલે અમારે અવશ્ય આવવું પડે. પણ અમરેલી વિધાનસભાના કાર્યકર્તાઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. નવા વર્ષ આપણું જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી સ્વર્ણિમ ભારતની કલ્પના લઈને નીકળ્યા છે, સ્વર્ણિમ ભારતને સાકાર કરવા માટે આપણે સૌ નવા વર્ષ એમાં આપણો સૂર પુરાવીએ, દેશના પ્રધાનમંત્રીના રાષ્ટ્રકલ્યાણ માટેના કામમાં આપણે સૌ સહભાગી થઈએ. મા રિદ્ધિ સિદ્ધિ આપના સૌ પરિવાર ઉપર વરે તેવી પરમ કૃપાળુ પરમાત્માને નવા વર્ષે પ્રાર્થના કરું છું. સાવરકુંડલા પણ 10 વાગ્યાનો કાર્યક્રમ છે, આમ તો આપ સૌને એક આમંત્રણ પણ આપી દઉં કે 5મી તારીખે સાવરકુંડલા મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય રૂપાલા સાહેબ, દિલીપભાઈ, મંચસ્થ બધા જ મહાનુભાવોની હાજરીમાં સાવરકુંડલાના 122 કરોડના નવા વિકાસ કામોનો પ્રારંભ થયેલો છે. નાવલી નદીને મા નવલગંગાના સ્વરૂપમાં
એનો કાયાકલ્પ કરવા માટે રિવરફ્રન્ટના પ્રોજેક્ટનો પણ અમરેલી જિલ્લામાં પ્રથમ સાવરકુંડલાથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ખેડૂતોના આગેવાન મારા પૂજ્ય પિતા શ્રી ભગવાન બાપાનું સ્ટેચ્યુ માર્કેટ યાર્ડની અંદર પૂર્ણ કક્ષાના સ્ટેચ્યુનું અનાવરણ છે, એનું આમંત્રણ 5 તારીખે 10 વાગે આપ સૌને આપું છું. આપ સૌ સાવરકુંડલા મુકામે આ એક અવિસ્મરણીય કાર્યક્રમના સહભાગી બનો તેવું આમંત્રણ આપું છું. એક નાનું એવું સ્નેહ મિલન, આમ તો એ મોટું સ્નેહ મિલન એ છે, પણ એક નાનું એવું સ્નેહ મિલન સાવરકુંડલા અત્યારે 10 વાગે છે એટલે હું ને માનની સાંસદ છે અહીંથી આપ સૌની વચ્ચેથી રજા લઈએ છીએ. આપ સૌને ફરીથી હૃદયપૂર્વકની નવા વર્ષની શુભકામનાઓ આપી મારી જાતને ધન્યતા અનુભવું છું. ધન્યવાદ.